કોરોનાને લઈને અનેક ધંધા રોજગારો પડી ભાગે છે ત્યારે વલસાડ જીમનો ધંધો પણ પડી ભાગવાની આરે છે, જેને લઈને જીમ સંચાલકો દ્વારા પણ છૂટછાટ મળી શકે તેવી માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક ધંધા રોજગાર પણ પડી ભાંગ્યા છે, ત્યારે વલસાડના જીમનો ધંધો પણ પડી ભાગવાને આરે આવી પહોંચ્યો છે। ઘણા મોટા જીમને હવે બંધ કરવાનો વારો આવ્યો છે। ઘણી બધી લોન કર્મચારીઓના પગાર અને અન્ય ખર્ચ અને પહોંચી ન વળતા જીમ સંચાલકો દ્વારા સરકાર પાસે છૂટછાટની આશા સેવાઈ રહી છે। ગત રોજ આપેલી છૂટછાટને લઈને હવે જીમ સંચાલકો પણ છૂટછાટની માંગ કરી રહ્યા છે। લારી પાનગલ્લા હોટેલ રેસ્ટોરન્ટ અને શાકભાજી માર્કેટને SOP દ્વારા શરૂ કરી શકાય છે, જીમ શા માટે ન શરૂ કરી શકાય તેવા વિધેયક પ્રશ્નો મીડિયા સમક્ષ સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ગાઈડલાઈન મુજબ જીમ શરૂ કરવા છૂટછાટ આપે એવી માંગ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। કેવર મિસ્ત્રી ZSTV વલસાડ। મારું નામ હેતલ કેવટ છે। હું છેલ્લા 10 વર્ષથી આ ફિલ્ડમાં સંકળાયેલી છું। હવે જીમ બંધ છે એમાં અનહદ પ્રોબ્લેમ થતા છે, કેમ કે તમે જોઈ શકો છો કે જીમના દરેકે દરેક એરિયા ઓછામાં ઓછા 3000 સ્ક્વેર ફીટ તો હોય જ છે અને દરેક મેઇન રોડ પર હોય છે, એટલે તમે સમજી શકો છો કે એનું રેન્ટ પણ કેટલું હશે। પ્લસ અમારા લાઇટ બિલ, મેન્ટેનન્સ અને મોસ્ટ વસ્તુ એ છે કે જીમનો ખર્ચો તે કાઢવાનો અમે અમારા ટ્રેનર્સને કોઈ સપોર્ટ નથી કરી શકતા। લાસ્ટ યર અમે સપોર્ટ કરેલો હતો, એ લોકોની હાલત બહુ કફોડી છે। પ્લસ અમારા 1,00,000 રૂપિયાની લોન ચાલે છે। જીમનો સામાન તમે જાણતા જશો કે બહુ કોસ્ટલી હોય છે અને અમારે લોન પર જ બધું નિરાધાર હોય છે, જે અમારા હપ્તા ભરવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે હવે। એટલે અમે હવે રૂપાણી સાહેબને સરકારને એ જ આજે જે કરીએ છીએ કે અમને એટલીસ્ટ એમ કહો કે બધું જ ઓપન છે, આખું માર્કેટ ઓપન છે, તો અમારા જીમને શા માટે પરમિશન નથી મળતી। અમને અમારો મેઇન મુદ્દો એ જ છે કે જીમ બંધ કરવાનું રીઝન શું છે, કેમ કે જીમ એટલે હેલ્થ રિલેટેડ વસ્તુ છે, તમે હેલ્થ માટે આટલું બધું કરી શકો છો તો જીમ કેમ નહીં। અને અમે લોકો દરેક સેફ્ટી રાખીએ છીએ, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ, એવરીથિંગ। અમે અમારા સ્ટાફને પણ ટ્રેનિંગ આપેલી છે કે ફેસ શિલ્ડ લગાવીને એક્સરસાઇઝ આપવાની, 6 ફૂટ દૂર રાખીને એક્સરસાઇઝ આપવાની। અને તમે જોશો કે કોઈ પણ ક્લાયન્ટ એવું નથી કે જીમમાંથી પોઝિટિવ થયું હોય, અમારી પાસે એવા પણ એક્ઝામ્પલ છે કે એ લોકોના ઘરમાં 3-4 પોઝિટિવ હોય પણ અમારું ક્લાયન્ટ નેગેટિવ છે, એવા અમારી પાસે કસ્ટમર છે। અને એ લોકો ઉતાવળ કરે છે કે જલ્દીથી જલ્દી સરકાર જીમ ઓપન કરે, અમારી એ જ માંગણી છે અમને સરકાર। જેમ કે તમે ગઈકાલે ન્યૂઝમાં આવ્યું કે રેસ્ટોરન્ટ એન્ડ દરેકને વીજ બિલમાં રાહત આપી છે, અમને કોઈ રાહત નથી આપી। વીજ બિલ અમારા જેમ હતા તેમ કન્ટિન્યુ ચાલુ છે, રેન્ટ અમારું કન્ટિન્યુ છે, પ્લસ અમારી લોન ચાલુ છે। એટલે ઘર ખર્ચ તો દૂરની વાત રહી, જે એક્સ્ટ્રા ખર્ચા છે તે જ અમે પહોંચી